નમસ્તે. 21 તારીખથી આજ સુધીના કરંટ અફેર્સ રહી ગયેલ છે, તો આજે 21 થી 23 તારીખ સુધીના કરંટ અફેરના મહત્ત્વના મુદ્દાને શેર કરું છું, તો ધ્યાન આપીએ. પ્રથમ મુદ્દો છે ફેમિના મિસ ઇન્ડિયા કોણ બન્યું. તો હાલમાં જ આ ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ જે છે અનુકૃતિ વાસને આપવામાં આવેલ છે, જે તમિલનાડુના છે. તો તમિલનાડુનું કેપિટલ ચેન્નઈ છે. મુખ્યમંત્રી પલ્લાનીસ્વામી, ગવર્નર છે બનવારીલાલ પુરોહિત. 19 વર્ષની ઉંમરે તેણે આ ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ મેળવેલ છે. બીજા નંબરે મીનાક્ષી ચૌધરી અને ત્રીજા નંબરે શ્રેયા રાવ આવેલ છે. નેક્સ્ટ મુદ્દો, ડિજિટલ લાઇબ્રેરી કોણે લોન્ચ કરી. તો પ્રકાશ જાવડેકરે આ ડિજિટલ લાઇબ્રેરી જે લોન્ચ કરવામાં આવેલ છે, જે આપણા માનવ સંસાધન મંત્રી છે. ડિજિટલ લાઇબ્રેરી એક ઈ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરી એક એપ્લિકેશન સ્વરૂપે પણ મળશે, જેમાં 200 ભાષાઓમાં 35 લાખ ઈ પુસ્તકો ઉપલબ્ધ રહેશે, જે IIT ખડગપુર દ્વારા વિકસિત કરવામાં આવેલ છે. એના પછીનો મુદ્દો, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી કયો દેશ બહાર થયો. તો અમેરિકા દેશ છે એ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી બહાર ગયો છે. માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. એના પછી વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો. તો 20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ મનાવવામાં આવ્યો. યુનાઇટેડ નેશને 2000ની સાલમાં આ દિવસ મનાવવાની શરૂઆત કરેલી હતી. એના પછીનો મુદ્દો, કયા દેશ છે સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર સમિટ બનાવ્યું. તો આ કમ્પ્યુટરનું નામ મહત્વનું છે, સમિટ, જે વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર છે, જે અમેરિકા દેશે બનાવેલ છે, જેની ક્ષમતા 1000 સેકન્ડમાં 2 લાખ ટ્રિલિયન ગણતરીઓ કરી શકે છે. એના પછીનો મુદ્દો, હાલમાં કયા શહેરને 100માં સ્માર્ટ સિટી તરીકે પસંદ કરાયું છે. તો મેઘાલયનું પાટનગર શિલોંગ છે, એનું 100માં સ્માર્ટ સિટી તરીકે પસંદ કરવામાં આવેલ છે. મેઘાલયના મુખ્યમંત્રી કોર્પોરેટ સંઘમાં રાજ્યપાલ ગંગા પ્રસાદ, કેન્દ્રીય શહેરી અને આવાસ મંત્રી છે હરદીપસિંહ પુરી. એના પછીનો મુદ્દો, ભારતના આર્થિક સલાહકાર કે જેણે હાલમાં રાજીનામું આપ્યું તેનું નામ શું. તો અરવિંદ સુબ્રમણ્યમ આર્થિક સલાહકાર હતા, જેણે આજે રાજીનામું આપ્યું છે. એના પછીનો મુદ્દો, હાલમાં ચર્ચામાં રહેલ રાની રસ્મોની શું છે. તો ઝડપી ગતિથી ચાલતો એક જહાજ છે, જેને વિશાખાપટ્ટનમ ખાતે રાખવામાં આવેલ છે. 21 તારીખનો અંતિમ મુદ્દો, વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા દેશે કર્યો. તો ઇંગ્લેન્ડે 481 રન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવી અને આ રેકોર્ડ કરવામાં આવેલ છે. તો આ હતા 21 જૂનના મહત્ત્વના સમાચાર. એના પછી 22 જૂનના કેટલાક મહત્ત્વના મુદ્દા જોઈએ. તો પ્રથમ, ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2018 કયા શહેરને આપવામાં આવ્યો. તો સુરત શહેરને આ એવોર્ડ આપવામાં આવેલ છે. જેટલા પણ 100 સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવેલ છે, એમાં કામની દ્રષ્ટિએ સારું અને ઝડપી કામ થતું હોય તેવા શહેરોને આ એવોર્ડ આપવામાં આવે છે. એના પછીનો મુદ્દો, હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેટલામો યોગ દિવસ મનાવવામાં આવ્યો. તો આ 4થો યોગ દિવસ હતો. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે 2015થી મનાવવામાં આવે છે. થીમ યોગા ફોર હાર્મની એન્ડ પીસ આ આની થીમ હતી. આ દિવસની ઉજવણી મોદીએ ઉત્તરાખંડ ખાતે યોગ કરીને કરેલ હતી. રાજસ્થાનના કોટા ખાતે એકી સાથે વધુ લોકો દ્વારા યોગ કરી અને એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવેલ છે. એના પછીનો મુદ્દો, રામનાથ કોવિંદ કયા દેશમાં યોગ દિવસ મનાવ્યો. રામનાથ કોવિંદે કયા દેશમાં યોગ દિવસ મનાવ્યો. તો સુરિનામ દેશની યાત્રા પર છે રામનાથ કોવિંદ. તો સુરિનામ દેશ ખાતે યોગ દિવસ મનાવેલ છે. સુરિનામનું કેપિટલ પેરામે પ્રિગો છે. કરન્સી સુરિનામ ડોલર છે. પ્રેસિડેન્ટ ડેસી ઓટસ છે. રામનાથ કોવિંદ છે એ ભારતના 14મા રાષ્ટ્રપતિ છે. એના પછીનો મુદ્દો, હાલમાં માનવતાવાદી ફોરેન્સિક માટે વિશ્વનું પ્રથમ કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું. તો આ કેન્દ્ર છે ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલ છે. એના પછી, વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવે. તો વિશ્વ યોગ દિવસની જેમ જ 21 જૂન છે એને વિશ્વ સંગીત દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, જે 1982ના રોજ પ્રથમ વખત મનાવવામાં આવેલ હતો. એના પછી, ગુજરાત સરકારે ગીર ઉદ્યાનમાં સિંહોને આકર્ષિત કરી હેરાન કરનાર માટે કેટલી સજાની જાહેરાત કરી છે. તો સિંહોને આકર્ષિત કરી અને હેરાન કરનાર વ્યક્તિ માટે 7 વર્ષની સજાની જોગવાઈ છે ગુજરાત સરકારે કરેલ છે. અંતિમ મુદ્દો, 22 તારીખનો, 30 એવા ઇન્દ્ર 2018 સંયુક્ત સેના અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાશે. તો આ જે યુદ્ધાભ્યાસ છે 30 એવા ઇન્દ્ર 2018 તે ભારત અને રશિયા વચ્ચે યોજાશે. તો આ હતા 22 તારીખના મહત્ત્વના મુદ્દા. હવે 23 તારીખના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જોઈ લઈએ. તો એમાં પ્રથમ મુદ્દો, કયા રાજ્યે પવન સૌર હાઇબ્રિડ પોલિસી લોન્ચ કરી. તો ગુજરાતે આ પોલિસી લોન્ચ કરેલ છે. એના પછીનો મુદ્દો,
આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો શ્રીરામ બી શ્રીરામને આઈડીબીઆઈના એમડી અને સીઈઓ બનાવવામાં આવેલ છે. આઈડીબીઆઈનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. 21 જુલાઈ 1964 રોજ આઈડીબીઆઈની સ્થાપના થઈ છે, જેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે. એના પછી કયા વાણિજ્ય ભવન બનાવવામાં આવશે દેશમાં, જે ક્યાં બનાવવામાં આવશે એવો પ્રશ્ન છે. તો દિલ્હી ખાતે મોદીજીએ એનું ખાતમુહૂર્ત કરેલ છે. જે સંપૂર્ણ વાણિજ્ય ભવન છે તે પેપરલેસ હશે, કોઈ પણ જાતના હાર્ડ કાગળનો પ્રયોગ કરવામાં આવશે નહીં. એના પછીનો મહત્ત્વનો મુદ્દો, હાલમાં સ્કૂલના બાળકોને વૃક્ષ વાવવા માટે 50 રૂપિયા આપવાની જાહેરાત કઈ સરકારે કરી છે? તો હરિયાણા છે, હરિયાણા સરકારે જો જ્યારે કોઈ બાળક સ્કૂલનું છે એ વૃક્ષારોપણ કરે તો એને 50 રૂપિયા આપવાની એક અલગ પહેલ કરેલ છે. હરિયાણાનું કેપિટલ ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગવર્નર કપ્તાનસિંહ સોલંકી છે. નેક્સ્ટ મુદ્દો, હાલમાં નીતિ આયોગના રિપોર્ટ મુજબ જળ સંરક્ષણની બાબતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો રાજસ્થાન રાજ્ય જળ સંરક્ષણની બાબતમાં પ્રથમ સ્થાને છે. નીતિનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. સ્થાપના 1 જૂન 2015. તો શરૂઆતમાં જે આયોજન પંચના નામે ઓળખાતું અને અધ્યક્ષ હોય છે પીએમ, એટલે કે હાલમાં નરેન્દ્ર મોદી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત. અને આ જે રાજસ્થાન છે, તો રાજસ્થાનનું કેપિટલ જયપુર, જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે, મુખ્યમંત્રી વસુંધરા રાજે, ગવર્નર કલ્યાણસિંહ કે જેણે હાલમાં જ ગોડ ઓફ ઓનર સમાપ્ત કરી દેવાનો નિર્ણય લીધો છે. એના પછીનો અંતિમ મુદ્દો, યોગના વિકાસ માટે અસાધારણ વ્યક્તિગત ફાળા માટે વ્યક્તિગત શ્રેણીનો વડાપ્રધાન પુરસ્કાર કોને આપવામાં આવેલ છે? તો યોગ બાબતમાં સારું એવું કાર્ય કરનાર વિશ્વાસ માંડલિકને આ એવોર્ડ આપવામાં આવેલ છે. તો આ હતા 21-23 તારીખ સુધીના સમાચાર. 24 તારીખના પણ શોર્ટ કરેલા છે, તો એ પણ જોઈ લઈએ. પ્રથમ મુદ્દો ચકાસીએ, હાલમાં સ્ટેટ બેંકના પ્રાબંધક નિર્દેશક તરીકે કોને નિમવામાં આવ્યા? તો અર્જિત બાસુને હાલના જ સ્ટેટ બેંકના પ્રબંધક નિર્દેશક તરીકે નિમવામાં આવેલ છે. હાલના પ્રેસિડેન્ટ છે રજનીશ કુમાર. એના પછીનો મુદ્દો, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ક્યારે મનાવવામાં આવે? આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 23 જૂનના રોજ મનાવવામાં આવે છે, જે 2010થી યુએને મનાવવાનું નક્કી કરેલ હતું. નેક્સ્ટ મુદ્દો, મોદીજીએ મોહનપુરા બંધ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી તે કયા દેશમાં આવેલ છે? તો મધ્યપ્રદેશ દેશમાં આ મોહનપુરા બંધ પરિયોજના આવેલ છે. રાજસ્થાનનું જે કેપિટલ છે ભોપાલ, પણ હાઈકોર્ટ એની જબલપુરમાં આવેલ છે, યાદ રાખીએ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અને ગવર્નર આનંદીબેન પટેલ. નેક્સ્ટ મુદ્દો, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની 6 દિવસની યાત્રા પર છે? તો સેસેલ્સ દેશના રાષ્ટ્રપતિ છે, ભારતની યાત્રા પર છે. કેપિટલ છે વિક્ટોરિયા, કરન્સી સેસેલ્સ રૂપિયો. પ્રેસિડેન્ટ કેની ફોર્ન કે જે મુલાકાતે આવેલ છે, જે ભારતમાં ગુજરાત, ગોવા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. અંતિમ મુદ્દો, હાલમાં સુપ્રીમ કોર્ટના કયા ન્યાયાધીશે સેવાનિવૃત્ત થયા? તો જસ્ટિસ ચોલમેશ્વર સેવાનિવૃત્ત થયા છે. થોડા સમય પહેલાં જે 4 જસ્ટિસો પ્રેસ સમક્ષ આવા અમુક બાબતો રજૂ કરવા આવેલા હતા, તેમાંના એક છે જસ્ટિસ ચોલમેર. તો આ હતા 21-24 જૂન સુધીના મહત્ત્વના કરંટ અફેર. થેન્ક યુ સો મચ.